પરંતુ વાલીઓમાં જે ચિંતા છે કે કેમ કારણ કે એક્ટિવિટી ફી નામે લેવાઈ શકે છે રૂપિયા ને જેની ચિંતા અત્યારે વાલીઓમાં ખાસ કરીને જોવા મળી રહી છે વડોદરાથી આપણી સાથે ફરીદ પણ જોડાયેલા છે તેમની સાથે પણ કેટલાક વાલીઓ છે જી વડોદરાના વાલીઓમાં શું ચિંતા પ્રવર્તી રહી છે ચોક્કસ સંધ્યા વડોદરા જે વાલી મંડળ છે તેને સવારથી ચુકાદા બાદ જે જોગવાઈ છે કે એક્ટિવિટીના નામે પણ જે શાળા સંચાલકો છે એ જે ફી નિયમન કમિટી સમક્ષ દરખાસ્ત મૂકીને ફીમાં વધારો કરી શકે છે તો ચિંતા એ જ છે વાલીઓને કે આ જે જોગવાઈ છે તેનો ગેરલાભ નહીં લે એવી શક્યતાઓ પણ એ લોકો જોઈ રહ્યા છે અમારી સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં વાલીઓ છે તેમની સાથે વાત કરીશું ચુકાદો બિલકુલ વાલીઓ આવકારી રહ્યા છે સવારથી સેલિબ્રેશન પણ કર્યું શું ચિંતા છે તમને આ ચુકાદા પછી એકચ્યુલી નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમે વધાવી લીધો છે વાલીઓની અંદર ઉત્સાહની લાગણી છે પણ છતાં બી અમને ક્યાંક એવું છે કે એક છટકબારી અમને લાગી રહી છે કે જે અધર એક્ટિવિટીના બહાને સ્કૂલો ફીઝ કદાચ વધારે ઉઘરાવી શકે એમ લાગે છે તો હવે એમાં કોઈ રીતે ટ્રાન્સપરન્સી અથવા તો વાલીઓનું કોઈ રિપ્રેઝેન્ટેટિવ પણ કમિટીમાં લે અને એ વસ્તુને પારદર્શિકતા મળે એવું કંઈક જોગવાઈમાં આવે તો વધારે આનંદ થશે ટ્રાન્સપરન્સી બિલકુલ સંધ્યા આ વાલીઓને ચિંતા છે કે એ જે ફી નિયમન કમિટી છે એક્સ્ટ્રા એક્ટિવિટી ના નામે જ્યારે કઈક દરખાસ્ત આવે તો શાળાઓ પારદર્શિકતા જાળવે શું કહેશો આ એક મુદ્દો ચિંતાનો વિષય છે અધર એક્ટિવિટીઝ ના નામે એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીઝ ના નામે શું શું તમે તો આજે હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટ પણ કર્યું છે ઓવરઓલ કઈ રીતે જુઓ છો આ ચુકાદાને બિલકુલ ચિંતાની કોઈ આમાં સંજોગ જ નથી નામદાર હાઈકોર્ટને

जो जेन्युअन डिमांड्स होगी स्कूलों के वो तो पूरा करना ही पड़ेगा क्योंकि अगर स्ट्रिक्टली 25, 15 और सत्ताइस का अगर लिमिट रखे तो अनेक स्कूल बंद भी हो सकता है जो रीजनेबल ग्राउंड जो जेन्युन ग्राउंड का ऊपर ये डिसीजन होगा और एफआरसी के ऊपर पूरा एक गाइडेंस का एक कॉपी पहुंचेगा जिसको ऊपर एफआरसी को काम करना ही होगा अच्छा बजार सत्तर थी हजार सत्तर अड़ार ना, जे एकेडमिक वर्ष से त्या थी आ अमल था से ये एक अठारूजन तेज हाईकोर्ट में आज आता त्या सू कहो બિલકુલ પચીસ એપ્રિલ ટુ થાઉઝન્ડ સેવન્ટીનના જે નોટિફિકેશન બહાર પાડ્યું એને વેલિડ ગણાય છે એટલે આ વર્ષથી આ અમલ થશે અને જે કંઈ વધારના ફીસ લેવામાં આવે એ પરત આપવું જ પડે રિફંડ આ વર્ષે આપવું જ પડે અને જ્યાં કંઈ પેલી વધારના ફીસમાં એફઆરસી મંજૂરી આપશે એ બે હજાર અઢાર ઓનિસથી આ ત્રણ વર્ષ માટે જે છે જે કંઈ વધારે આવે એ અઢાર ઓનિસથી લાગુ થશે

સવાલ આ ચોક્કસ આજે જે હાઈકોર્ટ નો ચુકાદો આવ્યો છે આ કેટલા સંતોષ છે ને કેટલી આશા અપેક્ષાઓ અમને ખૂબ જ આશા છે એના માટે પણ એક જ માંગ છે જો સરકાર વાલીઓનું ભલું ઈચ્છતી હોય તો એફઆરસીમાં વાલીઓને સ્થાન આપે તો સંચાલકોની બી માંગે છે એનો વિરોધ થઈ શકે તો એફઆરસીમાં તેમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ઠીક છે વડોદરાથી આ સવાલ આવી રહ્યો છે અને આ સાથે હરીન થી અમારી સાથે જોડાયેલા છે હરીન રાજકોટમાંથી શું સવાલ છે સંધ્યા વાલીઓને પૂછશું હવે તમારા હિસાબે ફી સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ શું કહેશો એકદમ ટૂંકમાં સરકારે જે ફીનું ધોરણ નક્કી કરેલું છે મારા હિસાબે યોગ્ય છે અને એક જ વિનંતી છે શાળા સંચાલકોને કે સહર્ષ સ્વીકારે જેથી વાલીઓને શાળા સંચાલકો એકબીજાને નો પૂરું કેવું આવશે સંચાલકો સ્વીકારશે અત્યારે હું એકલો તો એમાં જવાબ આપવા માટે સક્ષમ એટલા માટે નથી કારણ કે હજી તો સ્વીકારી લો ઓલરેડી મેં તો ઓલરેડી વિરોધ સાથે પણ મેં મારે ત્યાં અત્યારે જોવો તો જો વિધાયક આવ્યો એના પછી જે એડમિશન ફી હતી મેં મારે ત્યાં ઓલરેડી બંધ કરી દીધેલી છે એટલે હું વિરોધ કરી રહ્યો છું પણ મેં એની સાથે સાથે વિથ રિસ્પેક્ટ મેં આ વિધેયકને અમલમાં મારી સંસ્થામાં મૂકેલું જ છે

આજે જે વાલીઓએ જે રેટ પેટિશન દાખલ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કે તેમનું સ્થાન હોવું જોઈએ ફી રેગ્યુલેશન કમિટીમાં તે નામંજૂર કરવામાં આવ્યું છે પણ મારું સજેશન એવું હશે કે દરેક સ્કૂલમાં એક એવો ગ્રીવન્સ સેલ ઉભો કરવામાં આવે જેથી કરીને દરેક વાલીઓ કે દરેક સ્ટુડન્ટનું જે ગ્રીવન્સ હોય તે સ્કૂલ કન્સીડર કરી શકે કે એ રીતના ચેન્જીસ કરી શકે કે એ રીતનો એક ગેપ ફિલ કરી શકે જી એ કારણ કે એ વાલીઓને તો આમાં સ્થાન મળ્યું નથી એટલે થર્ડ પાર્ટી શું નક્કી કરે એ વાલીઓને વિશ્વાસ નહીં આવેલીઓને અધિકારીઓ એ લોકો ફી વધુ મંજૂર કરાવી લાયા એને આની અંદર જે એજ્યુકેશન એક છે એની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ભાઈ સંચાલકો એ પ્રોફિટિંગ નહીં કરવું એટલે અત્યારના આપણે જોઈએ છીએ કે સંચાલક સાહેબે કીધું કે ભાઈ અમે લોકો નૈતિકતાના ધોરણે ચલાવીએ છીએ પણ તેના જે આપણે દાખલાઓ જોઈએ ઘણી સ્કૂલો એવી છે જે ભાષામાં સમજવા ઈચ્છીએ કે વાલીઓમાં હજુ પણ કયા પ્રકારની ચિંતા છે એ એ ચિંતાનો નિવાડો કેવી રીતે આવી શકે એ ચિંતાનો નિવાડો એક જ રીતે આવી શકશે કે વાલીઓને સ્થાન મળવું જોઈએ અને

તેનો ઉકેલ કેવી રીતે આવશે એટલે આ ચિંતા યોગ્ય છે જો આ ચિંતા આ સવાલ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો કદાચ કંઈક અંશે વાલીઓને રાહત થઈ શકે છે બિગ ડિબેટમાં રજા આવશે